हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आपणे धोरण 12 એમાં સાતમું લેક્ચર, એમાં સાતમું પ્રકરણ થયું ઉદ્વિકાસ, એમનું લેક્ચર આપણે આવ્યા સાતમું થયું। અને ગઈ વખતે આપણે અનુકૂળિત પ્રસરણની વાત કરતા હતા, તો અનુકૂળિત પ્રસરણ એ સજીવો, આપણે કીધું કે જે કંઈ જીવે છે, અસ્તિત્વ ધરાવે છે, એ વાતાવરણ ઉપર આધાર રાખે છે, પર્યાવરણ ઉપર આધાર રાખે છે। અને પર્યાવરણના ઘટકો સ્થિર નથી, પર્યાવરણ જે કંઈ છે બદલાયા કરે છે। એકદમ ઠંડી પડી જાય કે તો એકદમ ગરમી પડે, કે તો એકદમ ભેજવાળું વાતાવરણ, કે તો એકદમ તડકો હોય, આપણે કહીશું આવું વાતાવરણ। એમ સતત આખું આબોહવા, આપણે કહીશું વાતાવરણ, હવામાન, આ બધું એ ચેન્જેબલ છે, સ્થિર નથી, બદલાતું રહે છે। અને સમયે સમયે અને સ્થળે સ્થળે બદલાતું રહે છે, સ્થિર નથી। જુદા જુદા સ્થળે જો અહીંયા વાતાવરણ આવું છે, અમેરિકામાં જો જુદું છે, અને ધ્રુવ પ્રદેશ ઉપર જો તો આખું વાતાવરણ આખું જુદું છે। એટલે જે કંઈ વાતાવરણ છે બદલાયા કરે છે, સમયે સમયે અને સ્થળે સ્થળે, સ્થિર રહેતું નથી, બદલાતું રહે છે। અને એવા વાતાવરણ, બદલાતા વાતાવરણની અંદર જો સજીવો જીવે છે, કેવી રીતે જીવતા છે, તો તેના પર્યાવરણમાં પોતાની જાતને સુસંગત થાય છે। જેવું વાતાવરણ બદલાય એ પ્રમાણે શરીરની અંદર પણ થોડો ચેન્જ આવે, અને અનુકૂળતા કેળવવા પ્રયત્ન કરે। હાલ આપણે તો કહીએ ભેજવાળું વાતાવરણ છે, હવે એકદમ ઠંડી આવશે, સૂકું વાતાવરણ થશે, તો અત્યારે હાલ તમે કહો તો ભેજવાળા વાતાવરણમાં આપણું શરીર ટેવાય હોય હાલ થયો, પણ જે વખતે શિયાળો આવશે, વાતાવરણ સૂકું થશે, ભેજનું પ્રમાણ ઓછું થશે અને ઠંડી પડશે, એકદમ ઠંડુ વાતાવરણ, તો એ વખતે આપણું શરીર વળી પાછું એને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરશે। અને જેનું જલ્દી અનુકૂળ થઈ જશે તો તે ટકે, અને અનુકૂળ ના થઈ શકે તો તે સજીવ મોડું પડે, અને મોડું પડ્યા પછી પણ એનામાં પાવર ના આવે તો અનુકૂળ થવાનો, તો તે સજીવ મૃત્યુ પામે। બદલાતા વાતાવરણની અંદર દરેક સજીવ પોતાના શરીરની અંદર લક્ષણોમાં થોડો ચેન્જ કરી, દેહધાર્મિક ક્રિયાઓ ચેન્જ કરી, અને આખો વાતાવરણમાં અનુકૂળ થવા માટે પ્રયત્ન કરતું કહેવાય। અને આ સજીવોની તેના પર્યાવરણ સાથેની સુસંગતતા કેળવવી એને કહેવાય અનુકૂળ તાલમેલ। વાતાવરણ સાથે બદલાતા વાતાવરણમાં સજીવો તાલમેલ મેળવે, વાતાવરણ બદલાણું તો એ પ્રમાણે સજીવ પણ બદલાય, અને તાલમેલ મેળવે તો તે ટકે, એ સજીવ અનુકૂલિત થયો કહેવાય। થયું એટલે આપણે એટલે એક જ જૂથના સજીવો, એક જ જાતિના સજીવો વિવિધ સ્થાનોમાં વિવિધ અનુકૂલનો, એક જ જાતિ, આપણે ફ્રિન્ચ નામનું કીધું હતું, જેને ડાર્વિન ફ્રિન્ચ તરીકે ઓળખાય છે, તો આ ફ્રિન્ચ જાતિ એક જ જાતિ, પણ એ આખા ટાપુ ઉપર, આ ટાપુના આ છેડા ઉપર આવા હતા, બીજા ટાપુ જેવો હતો તેવો જ ફ્રિન્ચ, તેની ચાંચમાં જરા ફેરફાર હતો, ખોરાક ચાવવાની રીતે, એટલે કેટલાક કીટક ભક્ષી હતા એ પ્રમાણેની ચોંચ હતી, અને કેટલાક દોણા ભક્ષી હતા એટલે શાકાહારી હતા, તો એમની એ પ્રમાણેની ચાંચ હતી। એ ચાંચની અંદર આપણને એ ફ્રિન્ચની અંદર વિવિધતા જોવા મળી, જેને એક જ જાતિ જુદા જુદા નિવાસસ્થાનમાં અનુકૂળન દર્શાવે, એક જ પ્રાણી હોય જુદું જુદું દેખાય, તો એને કહીશું અનુકૂળિત પ્રસરણ। એમાં ઓલબોર્ને અનુકૂળિત પ્રસરણના સિદ્ધાંતનું સૂચન કરી દીધું, કહ્યું અનુકૂળન પ્રસરણ એ બીજું કંઈ નહીં પરંતુ વિવિધ દિશામાં જતો અથવા ભિન્ન રીતે ફંટાતો ઉદ્વિકાસ છે। આ એક જાતનો ઉદ્વિકાસ જ છે, આ ફ્રિન્ચ જાતિ, અને જાતિની અંદર એની અંદર આવી રચના, પછી આ વાતાવરણમાં ગયું તો એની અંદર આવી રચના, આ રીતે ગયું તો આવી રચના, એક જ જાતિનો જુદા જુદા વિસ્તારમાં જવું, નિવાસસ્થાનમાં એક બિંદુથી બીજું બિંદુ, એક નિવાસસ્થાનથી બીજા નિવાસસ્થાનમાં, અને એના વાતાવરણને અનુકૂળ થઈને એને લક્ષણો જે આવવા, તો તેને કહીશું અનુકૂળિત પ્રસરણ। અને આ જાતનો ઉદ્વિકાસ એટલે શું કેવો કહેવાય, તો અપસારી ઉદ્વિકાસ।
એટલે કેવું કહીશું અપસારી ઉદ્વિકાસ કહીશું. હવે આવું કેમ થાય છે એના કારણો શું છે? તો ખોરાકની જરૂરિયાત, ખોરાક માટે પણ ફેરફાર, પછી બીજું સુરક્ષાની જરૂરિયાત, રક્ષણ માટે પણ ફેરફાર કરવા પડે છે, ત્રીજું સંવનન સ્થળોની જરૂરિયાત, સંવનન એટલે આપણે પ્રજનન કરવા માટે જગ્યા, એના માટે એને અનુકૂળ થવું પડે છે, પછી નવા નિવાસ સ્થાન તરફ સ્થળાંતર, એને પછી જો વાતાવરણ ન મળે ત્યારે એને એવા વાતાવરણની અંદર જવા એટલે સ્થળાંતર કરતા જોવા મળે છે, પછી દુશ્મનોની ગેરહાજરી એવા સ્થળે જાય કે જો અગર દુશ્મનો એના ઓછા હોય ના હોય એની ગેરહાજરી હોય તો એ જગ્યાએ ટકી શકે. હંમેશા આપણે કેમ જંગલમાં રહી જતા? કારણ કે ત્યાં વાઘ વરું બધું રહેતું હોય એટલે આપણે ત્યાં ના ટકી શકીએ, એટલે આપણે કોઈ ત્યારે જંગલમાં રહેવાનું વિચારીએ જ નહીં, ખરે ગયું? એટલે આપણે કેવા સુરક્ષિત જગ્યાએ આપણે રહીએ છીએ. તો એ રીતે દરેક પ્રાણીએ અને અલગતા. હવે આ અનુકૂલિત પ્રસંગ જે જોવા મળે ત્રણ પ્રકારનો જોવા મળે. એક તો સ્થાનિક અનુકૂલિત શાખા, કયો? સ્થાનિક અનુકૂલિત પ્રસરણ. સ્થાનિક સ્થાનિક એટલે એક જ જગ્યા ઉપર. એ કેવું છે? તો વિશાળ વિસ્તારવાળી વસ્તીમાં વિવિધ દિશામાં થયેલ વિકાસનું નિર્દેશન કરે છે. વિસ્તાર એક જ સ્થાનિક છે, એક જ જગ્યા, પણ અહીંયા રહે છે તો આવા, અહીંયા રહે છે તો આવા. હા, સિટીની અંદર રહેતું હોય અને મોટો બંગલામાં રહેતું હોય, આ સ્થાનિક આપણે કહ્યું, અને કોઈ ઘરની અંદર રહેતું હોય, આપણે કહ્યું ઝૂંપડામાં રહેતું હોય, તો બંનેના લક્ષણોમાં જરા ફેરફાર હોય તો એ જે કહેવાય તે કહેવાય સ્થાનિક અનુકૂલિત શા, સ્થાનિક અનુકૂલિત પ્રસરણ. આ એક પ્રકાર, પહેલો સ્થાનિક અનુકૂલિત પ્રસરણ, એટલે અનુકૂલિત પ્રસરણના પ્રકાર. અનુકૂલિત પ્રસરણ પ્રકાર, એમાં આપણે કયો કહી શકતો? તો એક પ્રકાર આપણે કહ્યું, ત્રણ પ્રકાર. અને એમાં એક આપણે કહીશું સ્થાનિક, સ્થાનિક અનુકૂલિત પ્રસરણ. એટલે આપણે નાના વિસ્તારની અંદર તમે જુઓ તો જુદા જુદા જોવા મળે. તે દાખલા તરીકે આપણે કહીશું તો આફ્રિકામાં બે પ્રકારના ગેડા અસ્તિત્વમાં છે. આફ્રિકા ખંડ એક જ, આફ્રિકા દેશ. હવે એની અંદર ગેડા તમે તો બે પ્રકારના છે. કેવા? તો એક તો આપણે કહીશું જે નીચે ખાતા હતા ઘાસ, ખ્યાલ ગયો? એક ચરનાર, ચરવું એટલે શું? મેદાન ઉપર જે ઘાસ ઉગ્યું હોય ને ઝીણું ઝીણું, નાનું નાનું, ઊંચું નહીં નાનું નાનું, તો એ ચરતા હોય એવા ગેડા, જે ખુલ્લા મેદાનમાં જીવે છે. અને બીજા કુમળો પાંદડો ચરનાર, એટલે જે ઝાડ ઉપરનો પત્તો ખાવાવાળા છે, કહ્યું? તો એ ખાનાર એટલે વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં રહે છે. કેટલાક ગેડા તમે જુઓ તો પત્તો ખાવાવાળા છે, તો વૃક્ષો જ્યાં હોય ત્યાં જોવા મળે. અને જે ચરનાર જે છે તો ત્યાં આગળ ખુલ્લું મેદાન હોય અને ઘાસ ઉગ્યું હોય તો ચરવાવાળા. આ કેવું કહેવાય? બે જાતના ગેડા, એક જ જાતિ. કઈ ગેડો? તો ગેડાની અંદર કેટલાક ચરવાવાળા છે, કેટલાક પત્તો ખાવાવાળા છે ઝાડના. તો આ કેવું કહેવાય? તો સ્થાનિક અનુકૂલિત પ્રસરણ કહીશું. બીજું આપણે કહ્યું ખંડીય અનુકૂલિત પ્રસરણ. બીજું ખંડીય, ખંડીય અનુકૂલિત પ્રસરણ આપણું સ્થાનિક હતું. એ કંઈ આમાં ગેડાનું ઉદાહરણ આપીશું, ચરનારને વૃક્ષના પત્તો ખાનાર, એમ. આવું ખંડીય પ્રસરણ. તો ખંડીય એટલે કેવું કહીશું? તો ખંડીય એટલે એવું કે એક ભૌગોલિક ખંડમાં આખો ખંડ લેવાનો, દેશ નહીં લેવાનો, આખો ખંડ. એશિયા ખંડ તો એમાં કેટલાય દેશો આવે, આફ્રિકા ખંડ તો એમાં કેટલાય દેશો આવે આફ્રિકાની અંદર, એટલે આફ્રિકા ખંડ જ છે આખો, કહ્યું? એટલે એની અંદર અમુક અમુક બધા દેશો એની અંદર આફ્રિકા ખંડમાં આવે. તો અહીંયા આપણે આખો ખંડ લેવાનો, એટલે એની અંદર કેટલાય દેશો આવે, અને પહેલાંમાં એકલો દેશ જ આવે, એક જ જાતનો દેશ, એક જ દેશ, કહ્યું? તો આ ખંડની અંદર હવે માં જીવતા ચોક્કસ વર્ગના સજીવોમાં ઉદ્વિકાસીય પ્રસરણ રેખાનું નિર્દેશન કરે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયન માર્સુપિયન એકબીજાથી જુદા છે. આપણે જોયું હતું ને ઓસ્ટ્રેલિયન માર્સુપિયન, આપણે કહ્યું ઓસ્ટ્રેલિયા ખંડ,
હા તો એની અંદર તમે કોંગારુ ટાઈપના પ્રાણીઓ કોઈ એક માર્સુપિયન હોય જાણ્યું, એ માર્સુપિયલ જે કહીશું પિલસ માર્સુપિલસ યલસ, હા તો એની અંદરથી કોઈ કોંગારા જેવું બન્યું, કોઈ સસુંદર જેવું બન્યું, કોઈ આવું બન્યું, અને આખી અલગ અલગ જાતિ થઈ ગઈ, એક કરતાં વધુ અનુકૂળિત દર્શાવતા હોય કહ્યું તો તેની અંદર આવું આવું જોવા મળે, હા તો ખંડમાં તો એને કહ્યું ખંડીય અનુકૂળિત પ્રશ્ન, જે જુદા જુદા આપણને જોવા મળે. એટલે ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયન માર્સુ પિયલસ જે કહીશું એશિયા કઈ જાતનું અનુકૂળિત પ્રસરણ છે તો એને આપણે કહીશું ખંડીય અનુકૂળિત પ્રસરણ. જે આપણે કહેતા હતા પ્રસરણ એટલે કેવું કહેતા, એક કરતાં વધુ પ્રસરણ દર્શાવતા હોય તો તેને અપસારી, એને શું કહીશું અપસારી ઉદ્વિકાસ, એને શું કહેતા હતા અપસારી ઉદ્વિકાસ. તો આ કહીશું અપસારી જેવું એટલે આપણે કહીશું ખંડીય ઉદ્વિકાસ, ખંડીય અનુકૂલન કહીશું. અને ત્રીજું એક આપણે કહીએ સમકાલીન પ્રસરણ, જે વિશ્વના મોટા પ્રાણી ભૌગોલિક વિભાગો એટલે આખું વિશ્વ એમાં ખંડો આવી ગયા, કેટલાય ખંડો આવી ગયા, આખું વિશ્વ એટલે કેટલાય ખંડો આવે, એટલે ખંડો ખંડોની અંદર જે જુદા જુદું જોવા મળે, એક જ જાતિની અંદર જે જુદું જુદું જોવા મળે તો તેને કહીશું આવું સમકાલીન અનુકૂળિત પ્રસરણ. જે ડાર્વિન એના પ્રવાસ દરમિયાન ગેલો પોગસ ટાપુ ઉપર પહોંચ્યો અને આ બધી વાત જોઈશું આપણે, હે તો આવા ત્રણ પ્રકારો આપણે જોઈશું. ત્રીજો પ્રકાર કયો તો સમકાલીન. એટલે ઘણા ખંડો, આમો ખંડ જ અને આમો ફક્ત દેશ, એક જ ભાગ, એક જ વિસ્તાર સ્થાનિક. ભારત તો ભારતમાં જ કોઈ વસ્તુ અલગ અલગ જોવા મળે, હા એક જ જાતિ છે એમાં અહીંયા આવું જોવા મળે ને બીજે બીજું જોવા મળે તો તે કહીશું સ્થાનિક. એમાં આપણે ગેડાનું ઉદાહરણ આપીશું આફ્રિકાની અંદર. પછી ખંડીય તો માર્સુપિયલનું જે છે ને જુદા 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 લક્ષણો ધરાવે તે ખંડીય. અને સમકાલીન આખા વિશ્વની અંદર એક જ જાતિ આખા વિશ્વની અંદર જુદી જુદી આપણને જોવા મળે તો આપણે એને કહીશું સમકાલીન. જુદી જુદી એક જ જાતિ અને જુદા પણ જોવા મળે તો ત્રણ પ્રકારના અનુકૂળિત પ્રસરણ આપણે જોયા હતા. અનુકૂળિત પ્રસરણ પછી આપણે વાત કરીએ તો ઉદ્વિકાસની ક્રિયાવિધિ. ઉદ્વિકાસની ક્રિયાવિધિ હવે આપણે શું જોઈશું, ઉદ્વિકાસની ક્રિયાવિધિ. ઉદ્વિકાસ થવા માટે કઈ જાતની પદ્ધતિ, શામાંથી શું બને, કઈ ક્રિયા થાય, એમાંથી પછી કઈ ક્રિયા થાય, એમાંથી પછી કઈ ક્રિયા થાય, એવી એક કઈ પદ્ધતિ છે ઉદ્વિકાસની ક્રિયાવિધિ. આ બધી ભિન્નતા નો ઉદ્ભવ શું છે, ભિન્નતાનો ઉદ્ભવ શું છે અને કેવી રીતે જાતિ નિર્માણ થાય છે, કહ્યું આ ભિન્નતા જુદું જુદું શું છે, આ બધું આમાં લક્ષણ આવા એક જ જાતિ, એમાં લક્ષણ આવે, એમાં લક્ષણ આવે, એમાં લક્ષણ આવે, અને એમ ભિન્નતા ભિન્નતા વધતો વધતો એક સજીવમાં નોકા એક સજીવ છે. અમુક વર્ષો સુધી આવું હતું, અમુક વર્ષો પછી તમે જો તો એ સજીવ આવું થઈ ગયું, કેટલાક લક્ષણો બદલાઈ ગયા, વળી પાછા અમુક સમય પછી કેટલાય વર્ષો પછી તમે જો આ સજીવ છે તે આ ટાઈપનું થઈ ગયું, આમાંથી પછી આ સજીવ તમે જોવો તો એ ટાઈપનું આવું આખું સજીવ થઈ ગયું, લક્ષણો બદલાઈ ગયા એમ. હવે આ સજીવમાંથી આવું બન્યું, હવે આ બંને વચ્ચે પ્રજનન કરો તો પ્રજનન થાય અને સંતતિ પેદા થાય ત્યારે આપણે કહ્યું એક જ જાતિ છે. તો આમાંથી પછી આવું બને ત્યારે આ અને આના વચ્ચે પ્રજનન થાય તો આપણે કહીશું એક જ જાતિ છે. આમાંથી આ થાય ત્યારે આ બે વચ્ચે પ્રજનન થાય તો આપણે કહીશું આ એક જ જાતમાં આવે. પણ આ જાતિ અને આ જાતિ વચ્ચે પ્રજનન કરવા જઈએ અને પ્રજનન ન થાય, બેના વચ્ચે પ્રજનન ન થાય અને સંતતિ પેદા ન થાય તો આપણે કહીશું કે આ જાતિ અને આ જાતિ જુદી છે. આના એ છે જાતિનું નિર્માણ થયું, આ નવી જાતિનું નિર્માણ થયું. આ એક જાતિ હતી
અને એની અંદર પર્યાવરણ બદલાણું, વાતાવરણ બદલાણું, લક્ષણો બદલાઈ ગયા અને એટલા બધા હદ વગર બદલાઈ ગયા લક્ષણો કે જેના મૂળ જાતિ સાથે પ્રજ્ઞ કરવા જાય તો સંતતિ પેદા થતી નથી. એટલા માટે આપણે કહીશું આ નવી જાતિનું નિર્માણ કહીશું, નવી જાતિ બની. અને આ પ્રક્રિયાથી ઉદ વિકાસ થતો હોય છે, નવી જાતિનું નિર્માણ થાય. એટલે તેમ છતાં પણ મેન્ડલે વારસાગમન કંઈ થઈ શકે તેવા કારકોના વિષયમાં જાણ કરેલી કે તેઓ સ્વરૂપ પ્રકાર પર અસર કરે છે. ડાર્વિને આ બાબતને અવગણીએ છે. ડાર્વિને એના ઉદ વિકાસ દરમિયાન જે જોયું તો એમાં કીધું કે આ બધું નહીં, આ બધું ના હશે નહીં, ઘણી નથી, આ બાબત પર મૌન રહ્યા. અને 20મી સદીના પ્રથમ દશકામાં આપણે કહીશું દ્રવિસ નામનો વૈજ્ઞાનિક આવ્યો. આ ડાર્વિને આને શું કર્યું કે આ રીતે ફેરફારો થાય છે અને આ બધું બનતું છે એમ, પણ ડાર્વિને માન્ય રાખ્યું નહીં. ડાર્વિને જે આપ્યું એ માન્ય રાખ્યું નહીં, અવગણી, એટલે આપણે માન્ય રાખ્યું નહીં હોય. અને એના પછી કઈ સદીમાં તો આપણે કહીશું લગભગ ડાર્વિન પછી તમે જુઓ તો લગભગ દ્રવિસ જે કહીશું ને એ 20મી સદીના પ્રથમ દશકામાં, એટલે 1900માં, આમ પ્રથમ દશકો એટલે પ્રથમ 10 વર્ષ 1910ની અંદર દ્રવિસ આ વૈજ્ઞાનિક આવ્યો. દ્રવિસ જે ઇવનિંગ પ્રાઇમરોઝ વનસ્પતિ પર કાર્ય કર્યું. કઈ? ઇવનિંગ પ્રાઇમરોઝ. પ્રાઇમરોઝ વનસ્પતિ પર કાર્ય કર્યું, એના પર અભ્યાસ કર્યો અને એમાં જોયું કરી વિકૃતિના વિચારો રજૂ કર્યા. એમાં પછી એને વિકૃતિ વિશેની વાત કરી, વિકૃતિનો અભ્યાસ કર્યો. વિકૃતિ એટલે એકદમ લક્ષણો બદલી દેવા, એમ લક્ષણો આમ ધીમે ધીમે ધીમે. ડાર્વિને શું કીધું કે આવીને ધીમે ધીમે લક્ષણો વાતાવરણ બદલાય એમ ધીમે ધીમે બદલાય. પણ 19મી સદીની અંદર દ્ર વિશે શું કીધું, વનસ્પતિમાં જોયું તો વનસ્પતિમાંથી ધીમે ધીમે બદલાય તો છે જ બરાબર, પણ અચાનક ફેરફાર થાય, કેટલી વખત એકદમ અચાનક ફેરફાર થાય. માણસોમાં પ્રજ્ઞાની ક્રિયા થઈ અને બાળકો પેદા થાય, પણ આ પ્રજ્ઞાની અંદર કેટલીક વખત બાળક તમે જો 65 પૂંછડીવાળું જન્મે, કેટલીક વખત એનો ચહેરો તમે જો તો વદરા જેવો આવે, કેટલીક વાર તમે જો શરીર ઉપર આખું વાળનું આવરણ જોવા મળે એકદમ, હા, અને એવું બાળક જન્મે, વધુ પડતો વાળનું આવરણ ધરાવતું હોય અને આવું બાળક જન્મે તો આ શું કહેવાય, અચાનક ફેરફાર થયો. લક્ષણોમાં અચાનક મોટા પાયે ફેરફાર થઈ ગયો અને એ રીતે નવી જાતનું નિર્માણ થાય. એ રીતે એટલે મોટી વિકૃતિ આવે એમાં, ચાલ્યો. એટલે એ વૈજ્ઞાનિકે એની અંદર જોયું તો એકાએક આવતું મોટું જુદાપણું, આને શું કીધું, એકાએક આવતું મોટું જુદાપણું, એકાએક આવતું મોટું જુદાપણું, એકાએક આવતું મોટું જુદાપણું, તો તેને કહીશું વિકૃતિ. આ વિકૃતિ કહીશું આપણે, કહ્યું તો એકાએક આવતું મોટું જુદાપણું. એમનું એવું માનવું છે કે વિકૃતિ જ એ ઉદ વિકાસ માટે કારણો છે, અને આવી રીતે એકાએક મોટું જુદાપણું આવે એના કારણે જ આ ઉદ વિકાસ થાય છે, એના માટેનો ઉદ વિકાસ એના કારણે થાય છે. ડાર્વિને શું કીધું કે ધીમે ધીમે ફેરફાર થાય છે લક્ષણો, ધીમે ધીમે ભિન્નતા, એક લક્ષણ બદલાય પછી એમાંથી થોડા લક્ષણ બીજા બદલાય, એમાં ત્રીજા લક્ષણ બદલાય, અને આ જે બદલાઈ ગયા એ વળી પાછું આની સાથે પ્રજ્ઞન કરવા જાય ત્યારે પ્રજ્ઞન ના થઈ શકે, ત્યારે આપણે જાતિ નિર્માણ થઈ, આ રીતે જાતિ નિર્માણ પામે અને આ રીતે ઉદ વિકાસ થયેલો. પણ આ પ્રાઇમરોઝ આપણે કહીશું, આ વનસ્પતિ પર અભ્યાસ કરનાર જે કહીશું ને પ્રાઇમરોઝ, તો એ દ્રવિ છે એને વિકૃતિવાદ આપ્યો. એને શું કીધું કે એકાએક આવતું મોટું જુદાપણું, અચાનક એકદમ મોટું જુદાપણું આવી જાય. હે, બાળક જન્મે, બાળક જન્મે તો સામાન્ય જન્મતા હોય, પણ એકાએક કોઈની અંદર બાળક આવું કૂંછડીવાળું જન્મે, આ શું કહેવાય, એકાએક ફેરફાર આવ્યો.
હતો જ નહીં. કોઈ બાળકની અંદર આવું પૂંછડું બનાવવાનું, આ બાળકમાં પૂંછડી આવી ગઈ. આ એકાએક મોટો ફેરફાર આવ્યો અને એના કારણે આવું એ જે ફેરફાર આવ્યો એ શું થાય, વાતાવરણ માટે યોગ્ય બને. પૂંછડીવાળું બાળક જન્મ્યું અને જન્મ્યા પછી વાતાવરણમાં સેટ થયું એટલે પ્રાકૃતિક પ્રસંગી પણ થઈ, અને પ્રાકૃતિક જેની પ્રસંગી થાય તે યોગ્યતમ ચિરંજીવિતા, ચિરંજીવી રહે, લોબુ જીવે, એ પણ પુખ્ત બને, એ પણ પ્રજ્ઞન કરે ને એને પણ પૂંછડી આવે, એ બાળકને પણ પૂંછડી આવતી જાય. એટલે આખો એક માણસનો એક વિકાસ થયો. કહ્યું કે પૂંછડીવાળો માણસ આવો વિકાસ પામે. પૂંછડીવાળો પૂંછડીવાળો થતો થતો તમે જુઓ તો એકની અંદર એવું હોય કે પૂંછડી આવે એની ઉપર શિંગડોય આવે, આવું બની જાય. અને એ પાછું વાતાવરણમાં પ્રસંગી પામે, કુદરતી રીતે પ્રાકૃતિક પ્રસંગી, જે યોગ્યતમ ચિરંજીવી, એ ચિરંજીવી બને. અને પછી એ પણ પુખ્ત અવસ્થાએ પ્રજ્ઞન પણ કરે. અને એના ઉત્પન્ન થતા બાળકો તમે જો શિંગડાવાળો પૂંછડીવાળો તો આખી માણસ કરતો જાત જુદી થઈ ને. અને આ રીતે આવે છે કુદ વિકાસ, આ રીતે થાય છે, વિકૃતિથી થાય છે. એવું આ દ્રઢ વિશે વાત કરી. એકાએક આવતું મોટું જુદાપણું એના કારણે કુદ વિકાસ થાય. હવે આ જે ઉદ વિકાસ છે એના માટે કારણ આપણે કહીશું, ઉદ વિકાસ માટે આ કારણભૂત આ કહીશું વિકૃતિ. વિકૃતિ જ ઉદ વિકાસ માટે કારણભૂત છે. જે ડાર્વિન આને માનતા નહોતા, જેઓ નાની નાની ભિન્નતાઓ આવતી ની વાતને વાત કરતા હતા તે નહીં. વિકૃતિ યાદચ્છિક અને દિશાવિહીન છે. વિકૃતિ કેવી છે? રેન્ડમ, રેન્ડમ યાદચ્છિક એટલે ગમે ત્યારે આવે અને આ દિશામાં જ હેડી જાય હેડી જાય એવું નહીં. કહ્યું સુગર બાળકો છે, સુગર બાળકમાં એકદમ પૂંછડું આવી જાય અને વળી પાછું પૂંછડું જતું એ રહે અને વળી પાછું શિંગડો આવવા માંડે એટલે કેવું કહીશું? એ રેન્ડમ છે અને કોઈ દિશા નથી, એ યાદચ્છિક અને દિશાવિહીન હોય છે. કોને કીધું? તો આપણે કીધું આ ડાર્વિન જે કહીશું એ આપણે કહીશું જ્યારે ડાર્વિને આ જે ભિન્નતા આવે છે ધીમે ધીમે એ નાની અને દિશાસૂચક છે. એ ડાર્વિને જે કંઈ આવે છે તે કેવું કીધું? એ દિશાસૂચક છે, દિશા સૂચક, કોઈ દિશામાં થતી હોય છે. આમાંથી 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 આવું પ્રાણી બનશે એવી દિશામાં થતી હોય છે, દિશાસૂચક હોય છે. અને નાની નાની આપણે કહીશું આમાં નાના નાના ફેરફાર, નાના નાના ફેરફાર થઈ અને ચોક્કસ દિશામાં અને ક્રમિક, કેવું કહીશું? ક્રમિક, રેન્ડમને જ્યારે આમને શું કીધું? તો આ જે છે એ યાદચ્છિક એટલે રેન્ડમ છે, યાદચ્છિક અને દિશા વિહીન. દિશા વિહીન છે, બંનેનું કહેવું જુદું જ છે. આને કીધું કે ધીમે ધીમે ફેરફાર, આને કીધું અચાનક ફેરફાર, આને કીધું ચોક્કસ દિશા પ્રમાણે થતું હોય, આને કીધું દિશાવિહીન છે, આને કીધું ક્રમિક ફેરફાર થાય, ભિન્નતા ધીમે ધીમે ક્રમિક આવે છે, અને આને કીધું આદેચ્છિક રેન્ડમ જોવા મળે. એટલે એ રીતે તમે જુઓ તો શું, અને આમ ડાર્વિન માટે ઉદ્વિકાસ ક્રમબદ્ધ ક્રિયા છે, ક્રમિક ક્રિયા છે. ડાર્વિન કેવું કીધું? કે નાની નાની વિકૃતિ ધીમે ધીમે આવે પણ ક્રમિક છે અને દિશાસૂચક છે. જ્યારે ડાર્વિન આપને યાદ જ આને શું કીધું? તો એને કીધું કે એ જે વિકૃતિ આવે છે એ જાતિ નિર્માણ થાય છે, એના માટે સેલ્ટેશન જોવા મળે. એના માટે શું કહીશું? એને આ બધું જે થયું એકાએક મોટો ફેરફાર પછી યાદચ્છિક દિશાવિહીન આ બધું જે થયું તો તેને શું કહેવાય છે? સેલ્ટેશન. આ બધી બાબતને શું કહ્યું? સેલ્ટેશન. એને કહેવામાં આવે છે મોટો ફેરફાર, સેલ્ટેશન, સેલ્ટેશન એને કહ્યું સેલ્ટેશન. તો આ સેલ્ટેશનનો અર્થ શું છે? તો મોટી વિકૃતિ માટે એક પગલું, અચાનક મોટો ફેરફાર આવવો એનું એક પહેલું પગથિયું સેલ્ટેશન. મોટો ફેરફાર આવ્યો અને વળી પાછા થોડા સમય સુધી એ રહે અને વળી પાછી એમાં પાછો મોટો ફેરફાર આવી જાય એટલે સેલ્ટેશનથી આવે છે. શેનાથી આવે છે? સેલ્ટેશન. તો એને સેલ્ટેશન તરીકે બતાવ્યું. પાછો જતો વસ્તી જનીન વિદ્યાના અભ્યાસ પરથી કેટલીક નવી સ્પષ્ટતા રજૂ થઈ.
પછી જનીનનો અભ્યાસ એટલે આધુનિક જનીન વિજ્ઞાન શું કહે છે કે જનીનોમાં ફેરફારો થાય છે, રંગસૂત્રોમાં ફેરફાર, સંખ્યામાં ફેરફાર, પછી એમાં રહેલા જનીનોમાં ફેરફાર, જનીનના બંધારણમાં ફેરફાર, અને આ જાતના કેટલાય ફેરફારો થઈ અને આખી નવી જાતિ તૈયાર થાય. કેમ લક્ષણો બદલાઈ ગયા? કારણ કે અંદર જનીન બદલાઈ ગયા. અત્યારે આધુનિક વિજ્ઞાન આવું કહે છે કે આધુનિક રીતે ઉદ્વિકાસ કેવી રીતના થાય છે, તો રંગસૂત્રોનું બંધારણ, રંગસૂત્રોની સંખ્યા, રંગસૂત્રો પરના જનીનો, જનીનોનું બંધારણ, જનીનોની સંખ્યા, હા, ન્યુક્લિયોટાઇડની સંખ્યા, ક્રમ બદલાઈ જવો, આ બધું થવાના કારણે આખો લક્ષણોવાળા, જુદા લક્ષણોવાળા સજીવો, ભિન્ન ભિન્ન લક્ષણોવાળા સજીવો આવે. એટલે હાલ વિકૃતિના કારણે ઉદ્વિકાસ છે એમાંય ના કહેવાય. અને ડાર્વિનના કહેવા પ્રમાણે ધીમે ધીમે દિશા સૂચક અને ક્રમિક જે ફેરફાર થાય છે અને એ રીતે ઉદ્વિકાસ છે એમાંય ના કહેવાય. અત્યારે આધુનિક વિજ્ઞાન પ્રમાણે જનીન વિદ્યા ઉપર આધાર છે. હવે જનીન વિદ્યાના અભ્યાસ પછી નવી નવી સ્પષ્ટતાઓ પછી થઈ, કઈ સ્પષ્ટતાઓ થઈ એ આપણે પછી જોઈશું. ખ્યાલ જો એ હવે આપણે હાર્ડી અને વેગનબેર ના સિદ્ધાંતો જેટલા રજૂ કર્યા છે એના દ્વારા આપણે હવે બતાવીશું. હાર્ડેન અને વેનબર્ગ બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે, કહ્યો, અને બંને જુદી જુદી સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો અને એ બે વૈજ્ઞાનિકોએ શું વિચાર રજૂ કર્યો એ વિચારો આપણે અહીંયા જોવાના છે. હાર્ડી અને વેનબર્ગ, કહ્યો, જેને કહીશું હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત 1908ની અંદર, એમાં ઇંગ્લેન્ડનો હાર્ડી અને જર્મનીનો વિનબર્ગ બે વૈજ્ઞાનિકો અને સિદ્ધાંત રજૂ કર્યો. હાર્ડી વિનબર્ગનો સિદ્ધાંત કર્યો, હાર્ડી અને વિનબર્ગ એ સિદ્ધાંત આપણે જોઈએ. વાત કરી જનીનોની અંદર કંઈક ફેરફારો થાય અને એના માટે આપણે કહીશું, અને બંને વૈજ્ઞાનિકો સ્વતંત્ર ફાળો રજૂ કર્યો જે વસ્તી જનીન વિદ્યાના વિકાસ માટેનો આધાર પૂરો પાડે જોઈએ. વસ્તી અને વસ્તીમાં જનીનો આવવા, વધવા, ઘટવા અને એના કારણે લક્ષણો પણ વધવા ઘટવા અને એના કારણે આખી જાતિ નવી બને જવી, આ જાતનો એક સિદ્ધાંત રજૂ કર્યો. એટલે આ સિદ્ધાંત આપણે સમજવો હોય, સ્પષ્ટ રીતે સમજવો હોય, તો એના માટે આપણને બે શબ્દો પહેલાં આપણે સમજવા પડે. જનીન સેતુ એક તો સમજવું પડે. જનીન સેતુ, જીનેટિક સ્પૂલ, અને બીજો શબ્દ છે આવૃત્તિ, જનીન આવૃત્તિ. જેને શું કહીશું? જનીન આવૃત્તિ. આ બે શબ્દો સમજ. જનીન સેતુ એટલે કોઈ એક જાતિ, કોઈ એક વસ્તી, એક વસ્તી, વસ્તી એટલે વસ્તી એટલે કેટલી જાતિઓ ભેગી થઈ, એક જ જાતિના સજીવો ઘણા બધા ભેગા થઈ અને બનતી એક સમૂહ, એને કહીએ વસ્તી. તો એક વસ્તી જે બની કે જેની અંદર એક જ જાતના પ્રાણીઓ છે, આપણે કહીએ માણસ, આ એક જ જાતિ કહીશું. આમાં માણસમાં કેટલા જનીનો છે એ વસ્તી, એક જ વસ્તીમાં તમે જુઓ તો કુલ જનીન, કુલ જનીન, કુલ જનીનો કેટલા છે ટોટલ સરવાળો, તો તેને કહ્યું જનીન સેતુ. મારામાં અમુક જનીનો છે એ બીજામાં ઓળી પાસે જુદા જનીનો હોય, 46 રંગસૂત્રો, હા, આ રંગસૂત્રો પરેલા જે જનીનો છે એ જનીનો મારામાં જે છે એના કરતાં પહેલામાં બીજા હોય, એના કરતાં ત્રીજામાં બીજા હોય, પણ ટોટલ જુદા જુદા જનીનોનો સરવાળો, હા, એક વસ્તીની અંદર કુલ જનીનોનો સરવાળો, જેને કહ્યું જનીન સેતુ. એટલે મેન્ડેલિયન વસ્તીમાં હાજર જનીનોની કુલ સંખ્યા, કુલ સરવાળો કહ્યો,
મેન્ડેલ વસ્તી એટલે આપણે કહીએ મેન્ડેલના કહેવા પ્રમાણે આવતા લક્ષણો, તો લક્ષણો માટેના જનીનનો સરવાળો એક જ જાતિના સજીવમાં જનીનનો સરવાળો, કુલ જનીનનો સરવાળો, કુલ સરવાળો, જનીનોનો કુલ સરવાળો એટલે જનીન છે, બસ જનીનનો કુલ સરવાળો, જનીનનો કુલ સરવાળો, કુલ સરવાળો, તો એને આપણે કહ્યું જનીન સેતુ. જનીન સેતુની વ્યાખ્યા આપો, જનીનના કુલ સરવાળો, સજીવોની અંદર જે કંઈ જનીનો છે એનો કુલ સરવાળો, વસ્તીના, વસ્તી વસ્તીના જે સભ્યો છે એની અંદર અલગ અલગ જનીનો કેટલા છે ટોટલ સરવાળો, એને કહીશું જનીનનો સરવાળો. એને કહ્યું જનીન સેતુ એ જાતીય પ્રજ્ઞાનની ઘટના દ્વારા વિવિધ સ્વરૂપનું જનીન સંયોજન અને પુનઃસંયોજન છે. આ શું છે? પ્રજનન થાય એ વખતે શુક્રકોષને અણકોષ બે જોડાય ને, હા, તો તે વખતે તમે જો જનીનોનું બંધારણ થોડું બદલાયા જાય અને એના કારણે તમે જો ઉત્પન્ન થતી સંતતિમાં લક્ષણો થોડા થોડા માતા પિતા જેવા નહીં, માતા પિતા કરતાં થોડા જુદા આવતા જાય. આદિમાનવમાંથી આપણે અત્યારે આ બન્યા છીએ તો આદિમાનવમાં જે લક્ષણો હતા એ જ લક્ષણો છે, એના કરતાં ઘણા બદલાઈ ગયા અને એમ કહીને આખી નવી જાતિ પેદા થઈ ગઈ. આવું આ લોકોનું કહેવું હતું. ચલો જનીન આવૃત્તિ કોને કહેવાય? જનીન આવૃત્તિ તો એક વસ્તીમાં એક સજીવમાં જનીનનું પ્રમાણ આવું છે. એના કહ્યું એક વસ્તીમાં જનીનો આવા છે આટલા છે અને બીજાની અંદર એ માટેના જનીનોનું પ્રમાણ આટલું છે. એટલે જનીનોનું પ્રમાણ, જનીન આવૃત્તિ એટલે એક વસ્તીમાં જનીનોનું પ્રમાણ અને બીજી વસ્તીમાં જનીનોનું પ્રમાણ, બેનો ગુણોત્તર કરો અને કોનામ વધઘટ છે અને એ પ્રમાણેનું ટકાવારીમાં આપણે પ્રમાણ જે કાઢીએ તે જનીન આવૃત્તિ કહેવાય. જનીન આવૃત્તિ એટલે વસ્તીમાં રહેલ જનીન પ્રમાણને જનીન આવૃત્તિ કહીશું. વસ્તીમાં, વસ્તીમાં રહેલ રહેલા જનીન પ્રમાણને, કેટલા પ્રમાણમાં જનીન છે વસ્તીમાં, આ વસ્તીમાં આટલા જનીન છે, પેલી વસ્તીમાં આટલા જનીન છે, એનું પ્રમાણ, જનીન પ્રમાણ ને આપણે કહીશું જનીન આવૃત્તિ. વસ્તીમાં રહેલા જનીનનું પ્રમાણ એને જનીન આવૃત્તિ કહેવાય. હવે આપણે કોઈ એક કારક, કોઈ એક લક્ષણ ની જનીન આવૃત્તિ જાણતા હોય, કહ્યું કોઈ એક કારક, કોઈ એક જનીનની આવૃત્તિ જાણતા હોય તો બીજાની આવૃત્તિ આપણે જાણી શકીએ. અને કોઈ એક જનીનની જનીન આવૃત્તિ જાણતી હોય ત્યારે વસ્તીના અન્ય કારકની આવૃત્તિ સામાન્ય સૂત્ર દ્વારા ગણી શકાય. કહ્યું કોઈ પણ હોય આપણે જાણી શકીએ. દાખલા તરીકે એમ આપણે કહીશું, કેપિટલ એમ, એમ વૈકલ્પિક કારકની જનીન આવૃત્તિ પી છે. આવા એમની જનીન આવૃત્તિ કેટલી છે? જનીન આવૃત્તિ પી છે, કેપિટલ એ પ્રભાવી જનીન. એ પ્રભાવી જનીનની જનીન આવૃત્તિ કેટલી છે, કેટલું પ્રમાણ છે? તો આપણે કહીશું પી, માનો કે બરાબર. અને એની સામે એક પ્રછન્ન જનીન હોય ને, સામે એક પ્રછન્ન એક પ્રભાવી, બરાબર. તો એમ એમ વૈકલ્પિક કારકની જનીન આપણે કહ્યું હોય આની, તો આ જનીનને આવૃત્તિ કેવી કહીશું? તો ક્યુ છે. આપણે કેવું કહીશું? ક્યુ. એની જનીન આવૃત્તિ આપણે કહીશું ક્યુ છે. તેથી આપણે કહીશું આ જો આ પ્રમાણે હોય તો પી નાનો પી વત્તા ક્યુ બરાબર એક થાય. આ એક સૂત્ર છે. કોઈ એક વૈકલ્પિક કારકની જનીન જાણતા હોય, આપણે કહેવા મળે કે આની જાણતા હોય તો આપણે ક્યુ શોધી શકાય કે ના શોધી શકાય? આ સૂત્રમાં મૂકીને કોઈ એક જનીનની આવૃત્તિ જાણતા હોય તો બીજા જનીનની આવૃત્તિ શોધી શકાય. હે, એટલે ક્યુ જાણીતો હોય
तो पी गणी शकाय। कहो पी बराबर एक क्यू जाणीतो हो तो आप कहू पी बराबर एक है आप कहू का क्यू है ना ये क्यू जाणीतो है क्यू जाणीतो हो तो आप सूत्र शोध हो तो आ जाणीतो है तो आ बात करना हो तो पी जाणी सके पी बराबर शू लाय वन माइनस क्यू शू कहू क्यू आ जाणीतो है एट आप एक में से बात करो मानो कि एक क्यू आप कही है तो एक क्यू के पी गणी शकाय तेज रीते पी जाणीतो हो पी जाणीतो है तो आप क्यू गणव हो तो क्यू बराबर एक माइनस पी जे जाणीतो है एने एक में बात करवा એટલે પી આવે અને આ જાણીતો હોય તો ક્યુમાંથી એક બાત એકમાંથી ક્યુ બાત કરવાનો એટલે આપણને પી મળે એટલે આ જો જાણીતા આમાંથી બેમાંથી કોઈ એક જાણીતો હોય તો આપણે બીજો શોધી શકાય એમ કારણ કે આ સૂત્રમાં મૂકો એટલે આપણને ખ્યાલ આવે હવે એ રીતે આપણે કરવા જઈએ માનો કે ઉદાહરણ તરીકે પી પોઈન્ટ છ છે આ પી જે છે ને પી એ પોઈન્ટ છ છે 0.6 પી બરાબર આટલું છે તો આપણે શું વધવાનું પી આપેલો છે તો ક્યુ વધવાનું તો આમાં રકમ મૂકો ક્યુ મળશે એક માઇનસ 0.6 બરાબર કેટલા થાય તો આપણે કહીશું 0.4 તો આ શું નીકળ્યું તો પી ની આવૃત્તિ 4 અને ક્યુની આવૃત્તિ આપેલી છે ક્યુ આપેલો છે એટલે આપણે પીને શોધી શકીએ કે ન શોધી શકીએ શોધી શકીએ કહ્યું અને એ રીતે આપણે આ એક સૂત્ર વાપરીશું પી વત્તા ક્યુ બરાબર 1 કારણ કે જનીનો જે હોય છે ટોટલ 100% હોય આટલા જનીનો આ પ્રમાણે આટલા જનીનો આ પ્રમાણે ટોટલ 100% થવા જોઈએ હા ટોટલ 100% થવા જોઈએ બરાબર 1 આ એક સૂત્ર આપેલું છે હવે એનું આપણે ગણતરી બીજી રીતે આપણે કરવી હોય તો કોઈ એક વસ્તીની જનીન આવૃત્તિ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય આ સૂત્રનો ઉપયોગ સમાન સંખ્યાના એમ જનીનો અને સમાન સંખ્યાના નાના એમ જનીનો ધરાવતી હેમસ્ટર વસ્તી માટે કરી શકાય હેમસ્ટર વસ્તી લો જેનો સમાન જનીનો હોય એના માટે આપણે કરી શકાય સમાન જનીનો ધરાવતી હોય એવી કઈ જાતિ તો હેમસ્ટર જાતિમાં આ સિદ્ધાંત પ્રમાણે ગણતરી કરીએ એના ગણતરી કરીશું તો આપણે કહીશું કે વસ્તીમાં એમ આવૃત્તિ 50% છે એમ આવૃત્તિ એટલે જે 50% અડધો અડધ કહ્યું અને અડધો અડધ જો એમ હોય તો અડધો અડધ એટલે આપણે કેટલી કહીશું એક દ્વિતીયાંશ અને એક દ્વિતીયાંશ એટલે કેટલી કહેવાય તો 0.5 આટલી બરાબર અને વસ્તીમાં એના વૈકલ્પિક જનીન જે કહીશું એમ તો એમો આપણે કહ્યું 50% બરાબર તો એની અંદર પણ આપણે કેટલી કહીશું તો એક દ્વિતીયાંશ બરાબર 0.5 પોચ બરાબર આ પ્રમાણે આવૃત્તિ છે હવે બંનેની આપણે આવૃત્તિ શોધવી હોય તો આપણે કહીશું 5.5 બરાબર કેટલા થાય 1 થઈ ગયો આ હવે એને એક સૂત્રમાં આપણે મૂકીશું પી વત્તા ક્યુ સ્ક્વેર તો આને આપણે શું કહીશું પી સ્ક્વેર પ્લસ 2PQ પ્લસ ક્યુ સ્ક્વેર આમાં સૂત્રમાં સંખ્યા મૂકી દો હા તો આપણે કહીશું પી કેટલી છે આ બરાબર પી અને આ બરાબર ક્યુ પી ક્યુ
આપણે મૂકીને અહીંયા પોઈન્ટ પોચ પોઈન્ટ પોચ બરાબર એ થઈ ગયું. હવે આને આપણે આ સૂત્રની અંદર મૂકીએ એ સંખ્યા, તો આપણે કહ્યું પી સ્ક્વેર એટલે પોઈન્ટ પોચ સ્ક્વેર, પોઈન્ટ પાંચ સ્ક્વેર વત્તા બે ગુણ્યા આપણે કહીશું પોઈન્ટ પોચ ગુણ્યા પોઈન્ટ પોચ વત્તા પોઈન્ટ પોચ સ્ક્વેર બરાબર. તો આ કેટલે થાય પોઈન્ટ પચીસ, તો આપણે કહીશું પચીસ એટલે કેવું કહીશું, તો આપણે તો પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ વત્તા બે ગુણ્યા બેનો સરવાળો પાયો પાયો પચીસ વત્તા પચીસ પોઈન્ટ પચીસ સોલ્વ થઈ ગયો. હવે એ સોલ્વ થયા પછી તમે જુઓ તો આપણે તો પોઈન્ટ પચીસ અને આ બેનો સરવાળો કરો પચીસનું પચાસ થયો એટલે પોઈન્ટ પચીસ વત્તા પચાસ પોઈન્ટ વત્તા પચીસ પોઈન્ટ પોઈન્ટ પચીસ આવ્યું. તો આ પચીસ ટકા આપણે કહ્યું પોઈન્ટ પચીસ એટલે આપણે કહ્યું પચીસ ટકા. પછી આ વિષમ યુગ્મી કેવા હશે, તો આપણે કહીશું પચાસ ટકા. અને પેલા પ્રસન્ન સમયુગ્મી કેટલા હશે, તો પચીસ ટકા પચીસ ટકા. એટલે આ પ્રમાણે આખું આવશે. એટલે કે આ પચીસ ટકા કેવા છે, તો પચીસ ટકા તમે જોવો તો આપણે કહીશું એમ એમ. પચાસ ટકા કયા હશે, તો પચાસ ટકા આપણે કહ્યું એમ અને એમ, એમ અને એમ નાનો એમ. અને પચીસ ટકા કયા હશે, તો પચીસ ટકા આપણે કહીશું એમ અને એમ, પચીસ ટકા છે. અને એ જે આપણે જોવા તો આપણે કોઈ પણનું પ્રમાણ માપવું હોય તો માપી શકીએ. આ સૂત્રમાં મૂકવાનું પી વત્તા સ્ક્વેર ઉપર બે, અને આપણે ગણિતમાં આપણને એનું વિસ્તરણ ખબર છે, જેથી આપણને બધો ટોટલ સરવાળો આપણને મળી જાય. પણ પ્રકૃતિની અંદર લગભગ સમાન જણીનો વાયુ બને નહીં. આપણે પચાસ ટકા લીધા ને બે, પણ એવું બને નહીં, વધઘટ હોય. એટલે આવી કેટલીક જાતિઓ છે મોટાભાગની વસ્તીમાં જનીનનું જુદાપણું હોય છે. હવે એવું ઘણું હોય તો આપણે હવે 90% એમ છે અને 10% એમ છે. અહીંયા 90% છે, ચલો અહીંયા 90% કરું, તો અહીંયા 90% છે, તો પછી એમ કેટલા હોય, તો 10%. હવે 90% હોય તો કેટલા થાય, પોઈન્ટ 9. પહેલાં કહીશું પોઈન્ટ 9, 90% એટલે પોઈન્ટ 9, અને 10% એટલે પોઈન્ટ 1. હવે 9.9 અને પોઈન્ટ 1 આમાં મૂકો, બરાબર 1 થયો બરાબર. હવે એની અંદર સૂત્ર મૂકો આ પ્રમાણે, હવે એની અંદર સંખ્યા મૂકો પોઈન્ટ 9 બરાબર. પોઈન્ટ 9 આપણે આ કહ્યું પોઈન્ટ 1, આ કહીશું પોઈન્ટ 1 બરાબર. એટલે અહીંયા કેટલી થાય, 81 પોઈન્ટ 81. આ કેટલી થાય, 9 × 2 = 18, અહીંયા લખીશું 18 પોઈન્ટ 18. અને આ કેટલી લખીશું, પોઈન્ટ 1 બરાબર. હવે 81 એટલે આપણે કહીશું કયા ધણીનો હશે 81 પોઈન્ટ 81, એટલે કેટલા ટકા, તો પોઈન્ટ 81 છે, તો 81% કયા હશે, એમ એમ. 81 કયા હશે, અહીંયા પ્રમાણ કહેશો તો 81% એમ એમ. પછી આ કેટલું પ્રમાણ હશે, તો પોઈન્ટ 18 એમ એમ. અને પોઈન્ટ 1 આપણે કહીશું પેલું પ્રમાણ હશે. કયું પ્રમાણ હશે, તો આપણે કહીશું 1 પ્રમાણ, નાનો એમ નાનો એમ. કદાચ જનીનોનો વધઘટ હોય, સરખું પ્રમાણ ના હોય, જરા આગુ પાછું હોય, તો એ પ્રમાણે આપણે
એની આવૃત્તિ કેટલા ટકા વિષમયુગ્મી છે, કેટલા ટકા પ્રભાવી સમયુગ્મી છે, કેટલા ટકા સજીવો આવા પ્રછંદ સમયુગ્મી છે, અને કેટલા ટકા તમે જુઓ તો આવા સજીવો છે. આપણે કેવા કહીશું તો વિષમયુગ્મી. હા, 81, 18 અને 1 ટકો એમ કહીને આપણે આખું પ્રમાણ શોધી શકીએ છીએ. આ પ્રમાણે આપણે જનીનની આવૃત્તિ શોધી શકાય. આવો આખો સિદ્ધાંત કોને આપ્યો? તો વિનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપ્યો. તો આ સિદ્ધાંત જે છે એ આપણે હવે ચોપડીની અંદર જે આપેલો છે એ પ્રમાણે જ છે. કયો? એટલે ચોપડીની અંદર જે આપેલો છે એ જરા તમે જોજો, જેથી આપણને દ્વિપદીનું સૂત્રનો ઉપયોગ કરી વિસ્તરણ કરી દ્વિપદીનું સૂત્ર અને એનું વિસ્તરણ કરો અને એમાં રકમ મૂકી દો. આવૃત્તિ કેટલા ટકા છે, શું છે, એ બધું મૂકી દો, કે જેના કારણે આપણને બધો કયું પ્રમાણ આવે, કઈ જાતિ કેટલી પ્રમાણની હોય એ આપણને ખ્યાલ આવે. આમાં તો ગમે તે દાખલા પૂછી શકાય. કોઈ એક વસ્તી છે કે જેની અંદર પ્રભાવી જનીનો અહીં આપણે કહીશું તો 60 ટકા છે. કેટલા ટકા છે? 60 ટકા. અને હવે કેટલા બાકી રહ્યા? તો આપણે કહીએ 40 ટકા. તો આ કેટલા થાય? તો 0.6. આ કેટલા થાય? તો 0.4. આ બેનો સરવાળો એટલે એક થઈ ગયો. પછી એની અંદર રકમ મૂકો આ વિસ્તરણમાં, દ્વિપદીનો, આ દ્વિપદીનું વિસ્તરણ અને વિસ્તરણ કરીને એમાં રકમ મૂકી દો બધી, 6 ને 5, 6 ને 4. અને એ પ્રમાણે પછી આપણને આ પ્રમાણ, આ પ્રમાણ, આ પ્રમાણ મળી જાય છે. એમાં આ વચ્ચે જે આવે, આ વચ્ચે 2PQ જે આવે એ શું કહીશું? વિષમયુગ્મી આવશે. આ સમયુગ્મી આવશે, આ સમયુગ્મી આવશે. ચાલો, એવા જેવા લીધા હોય એ પ્રમાણે આપણે લખીશું. હા, એ પ્રમાણે આપણે આખું પ્રમાણ શોધવું હોય તો શોધી શકાય. તો આ રીતે આખું પ્રમાણ શોધવામાં આવે. આટલા સુધી રાખીએ છીએ. આવતી વખતે જરા આગળ જઈશું. ચલો, થેન્ક યુ.